મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયની અંદર સ્વાધ્યાય 8.1નો બીજો દાખલો જોઈએ. આગળના વિડીયોની અંદર તમે સ્વાધ્યાય 8.1નો પહેલો દાખલો અને ત્રિકોણમિતિનો પરિચય અને સાઇન કોસ ટેન કોટ સેક અને કોસેકના ગુણોત્તરના આપણે સૂત્ર જોયા હતા. તો આજે આપણે દાખલા 2ની શરૂઆત કરીએ. તો અહીંયા ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્ર મેં લખેલા જ છે, જે તમે આગળના વિડીયોમાં જોયા હતા. સાઇન એનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેનનું સૂત્ર સાપા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બાકીના સૂત્રો પણ આપણે અહીંયા લખ્યા છે. તો દાખલા 2ની અંદર એવું કહે છે કે આપેલ આકૃતિમાં ટેન પી માઇનસ કોટ આર શોધો. તમને આકૃતિ તૈયાર આપી છે રકમની અંદર, એના પરથી તમારે ટેન પી અને કોટ આર મેળવવાના, ત્યાર પછી ટેન પી માઇનસ કોટ આરનો જવાબ મેળવવાનો છે. તો અહીંયા આપણે આકૃતિ ઉપરથી ત્રિકોણ દેખાય છે, કાટકોણ ત્રિકોણ છે. તો અહીંયા લખીએ ત્રિકોણ પી ક્યુ આર કાટકોણ ત્રિકોણ છે. માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણ છે એ થાય પી આર નો વર્ગ બરાબર બાકીની બાજુ પી ક્યુનો વર્ગ વત્તા ક્યુ આરનો વર્ગ. માટે પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ છે એટલે કર્ણનો વર્ગ બાકીની બાજુના વર્ગનો સરવાળો થાય. કર્ણ છે 13 નો વર્ગ, પી ક્યુ છે 12નો વર્ગ વત્તા ક્યુ આરનો વર્ગ. માટે 13નો વર્ગ એટલે 13 × 13, 13નો વર્ગ થાય 169, 12નો વર્ગ એટલે 12 × 12 144 બરાબર ક્યુ આરનો વર્ગ. પ્લસ 144ને આ બાજુ લઈ લઈએ તો માઇનસ થાય, માટે 149 માઇનસ 144 બરાબર ક્યુ આરનો વર્ગ. માટે ક્યુ આરનો વર્ગ બરાબર 169માંથી 144 બાદ કરવાના એટલે વધે 25. માટે ક્યુ આર બરાબર વર્ગ કાઢીએ, આ વર્ગને દૂર કરવો હોય તો આ બાજુ થઈ જાય વર્ગમૂળ, એટલે વર્ગમૂળ 25 અને 25નો વર્ગમૂળ થાય 5. તો આપણને ક્યુ આર મળી ગયા 5. હવે આપણને અહીંયા જે પૂછ્યું છે ટેન પી અને કોટ આર, તો પહેલાં ટેન પી મેળવવું હોય તો આ પીને ખૂણાને ધ્યાનમાં રાખીને મેળવવાનું થાય. અહીંયા લખીએ ટેન પી, એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આપણને ક્યુ આર મળી ગયા 5. હવે મિત્રો સમજો, આ ખૂણો પી, ખૂણા પીની સામેની બાજુ કોણ થાય? તો કે ખૂણા પીની સામેની બાજુ આ થાય, સામેની બાજુ એટલે ક્યુ આર, ક્યુ આર છે 5 એટલે અહીંયા 5. પાસેની બાજુ, તો ખૂણા પીની પાસેની બાજુ કોણ થાય? તો કે 12. તો ટેન પીનો જવાબ મેળવો 5 ના છેદમાં 12. ત્યાર પછી આપણે કોટ આર ગોતવાના છે. અહીં લખીએ કોટ આર, કોટનું સૂત્ર તમારી પાસે તૈયાર છે, અહીંયા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે કે પાસા. ટેનનું સાપા તો આનું પાસા. હવે અહીંયા ખૂણા આરની વાત કરીએ એટલે તમારે અહીંયા જોવાનું છે ખૂણા આરથી. હવે ખૂણા આરની, ખૂણા આરની પાસેની બાજુ કોણ થાય? તો કે 5. ખૂણા આરની પાસેની બાજુ આ, ખૂણા આરની પાસેની બાજુ. ખૂણા આરની સામેની બાજુ કોણ થાય? તો કે 12. એટલે સામેની બાજુ 12 એટલે 5 ના છેદમાં 12. અહીંયા સામેની બાજુ પીની સામેની બાજુ 5 એટલે 5 લખ્યું, પાસેની બાજુ એટલે 12 છેદમાં 12. ખૂણા આરની વાત કરીએ, અહીંયા આર ખૂણો છે, આ મગજમાં રાખવાનું કયો ખૂણો આપ્યો ને એ જોવાનું છે. અહીં ખૂણો પી છે, અહીં ખૂણો આર છે. ખૂણા આરની સામેની બાજુ 12, સોરી ખૂણા આરની પાસેની બાજુ 5 અને સામેની બાજુ 12 એટલે 5 ના છેદમાં 12. હવે આપણને પૂછ્યું છે ટેન પી માઇનસ કોટ આર, તો અહીંયા લખીએ ટેન પી માઇનસ કોટ આર. ટેન પીનો જવાબ છે 5 ના છેદમાં 12 અને કોટ આરનો જવાબ છે એ પણ 5 ના છેદમાં 12. એટલે આની બેની બાદબાકી કરીએ એટલે
जीरो, तो अँ अपने जवाब मिली गयो टेन पी माइनस कोटार बराबर शून्य थाय। तो कि आकृति आपी है पाइथागोरस प्रमेय लई अने क्यू आर मेळवी लेवाना, क्यू आर मिली जाए पछी आ सूत्र याद रखो, ए सूत्र पर थी मेळवी लईए। हवे आपणे जोईए त्रीजो दाखलो। त्यार पछी त्रीजा दाखलानी रकम एवं कहे छे के साइन ए बराबर त्रणना छेदमां चार होय तो कोस ए अने टेन ए नी गणतरी करो। जो साइन ए बराबर त्रणना छेदमां चार होय तो कोस ए अने टेन ए नी गणतरी करो। साव मित्रों सहेलू छे, रकम तमे जोईए दाखला नंबर त्रीजो छे 8.3 रकम में शूँ आप्युं छे साइन ए आप्युं त्रणना छेदमां चार, एना परथी कोस ए ने टेन ए मेळवानुं छे। तो अहीं सूत्र लखीए साइन ए बराबर त्रणना छेदमां चार। હવે તમારે શું કરવાનું છે, સાઇન આપ્યું ત્રણના છેદમાં ચાર, તો સાઇનનું સૂત્ર જોવાનું, સાઇનનું સૂત્ર શું છે, સામેની બાજુ છેદમાં કર્ણ, તો આ સામેની બાજુ છેદમાં કર્ણ। હવે મિત્રો અહીંથી આપણને સામેની બાજુ ખબર પડી ગઈ, સામેની બાજુ કેટલી છે ત્રણ, કર્ણ કેટલો છે ચાર। તો પાયથાગોરસનું પ્રમેય યાદ કરો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બાજુના વર્ગના સરવાળા બરાબર થાય। તો અહીં આપણે સૂત્ર ગુજરાતીમાં લખી ગયા કર્ણ નો વર્ગ બરાબર સામેની બાજુ નો વર્ગ વત્તા પાસેની બાજુ નો વર્ગ, આ સૂત્ર લખી ગયા સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ માટે। હવે મિત્રો અહીં જુઓ સામેની બાજુ કેટલી છે, તો કે ત્રણ, કર્ણ કેટલો છે ચાર, અહીંથી દેખાય સામેની બાજુ અંશમાં છે ત્રણ, કર્ણ છે છેદમાં છે ચાર, તો કર્ણ એટલે ચારનો વર્ગ, સામેની બાજુ એટલે ત્રણનો વર્ગ વત્તા પાસેની બાજુ નો વર્ગ। કાટકોણ ત્રિકોણ બનાવવાની કાંઈ જરૂરિયાત નથી, સીધું આ સૂત્ર લઈને તમે દાખલો ગણી શકો, ચારનો વર્ગ સોળ, ત્રણનો વર્ગ અહીંયા પાસેની બાજુ નો વર્ગ, આ બાજુ આવશે સોળ માઇનસ નવ બરાબર પાસેની બાજુ નો વર્ગ, સોળમાંથી નવ કાઢીએ એટલે સાત, માટે પાસેની બાજુ નો વર્ગ સોળમાંથી નવ જાય તો સાત, વર્ગ કાઢીએ એટલે વર્ગમૂળ થઈ જાય, તો પાસેની બાજુ વર્ગ કાઢીએ એટલે વર્ગમૂળ સાત। તો હવે આપણે પાસે સાતનું વર્ગમૂળ છે નહીં, વર્ગમૂળમાં સાત એમ નંબર, પાસેની બાજુ મળી ગઈ। હવે પૂછ્યું છે હું તમને કોસ એ અને ટેન એ પૂછ્યું, કોસ એ અને ટેન એ, એને કોસ એ અને ટેન એ આ બે પૂછ્યું। આપણે કાંઈ એમાં ત્રિકોણ દોરવાની જરૂર નથી, ખૂણો ચેક કરવાની જરૂર નથી, કારણ કે સાઇનનો એ ખૂણો આપ્યો તો એના પરથી આપણે પાસેની બાજુ મળી ગઈ। હવે કોસનું સૂત્ર છે પાક, પાક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ જ મળી ગઈ વર્ગમૂળ સાત, પાસેની બાજુ વર્ગમૂળ સાત હતી, કર્ણ એ આપણી પાસે તૈયાર છે, કર્ણ કેટલો થાય ચાર, તો કોસ એની કિંમત મળી વર્ગમૂળ સાતના છેદમાં ચાર। ટેનનું સૂત્ર છે સાપા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ સૂત્ર પરથી ખબર પડે સામેની બાજુ ત્રણ છે, કર્ણ ચાર છે, તો સામેની બાજુ ત્રણ, પાસેની બાજુ મેળવી વર્ગમૂળ સાત, તો ટેન એના સૂત્ર પરથી મળી ગયું કોસ એનો જવાબ મળ્યો વર્ગમૂળ સાતના છેદમાં ચાર, ટેન એનો જવાબ મળ્યો ત્રણના છેદમાં વર્ગમૂળ સાત। આ રીતના આપણે દાખલો જોયો, હા વહેલું છે સાઇન એની કિંમત છે એનું સૂત્ર લખવાનું, શાક સામેની બાજુનું કર્ણ મળી જાય, પછી હું ગુજરાતીનું સૂત્ર યાદ રાખી લો એટલે કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેનો વર્ગ, આમાં પાયથાગોરસનું આકૃતિ દોરીને પ્રમેય કે સૂત્ર લખવાની જરૂરિયાત નથી, સીધું પાસેની બાજુ મળી જાય ત્યાર પછી આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની। ત્યાર પછી દાખલો જોઈએ આપણે ચોથો,
चौथा दाखला में आनी जेम ज छे, 15 cot A = 8, 15 cot A = 8, तो साइन ए अने सेक ए मेळवो। तो पहला लखीए दाखला नंबर 4, 15 એટલે કે 15 cot A = 8। આ 15 છે એ ગુણાકારમાં છે અને આપણે ભાગાકારમાં જવા દઈએ એટલે આવું થાય cot A બરાબર 8 ના છેદમાં 15। આ 15 અંશમાં હતા, અહીંયા તો છેદમાં જવા દીધા। હવે આપણે અહીંયા cot A બરાબર મળી ગયા 8 ના છેદમાં 15। તો તમારે જોવાનું cot A નું સૂત્ર, તો cot A નું સૂત્ર શું છે? પાસા। તો અહીં લખવાનું પા અને સા। તો આના પરથી તમને બે વસ્તુ મળી, પાસેની બાજુ ભાઈ કેટલી મળી? 8। સામેની બાજુ કેટલી મળી? તો કે 15। પાસેની બાજુ એ લખી નાખીએ આપણે, પાસેની બાજુ આકૃતિ ઉપરથી આપણે રકમ ઉપરથી ખબર પડી ગઈ, પાસેની બાજુ 8, રકમ ઉપરથી ખબર પડી ગઈ, સૂત્ર લખ્યું cot A બરાબર 8 ના છેદમાં 15, એનું સૂત્ર લખ્યું પાસા, પાસેની બાજુ મળી ગઈ 8, સામેની બાજુ પંદર। હવે તમારે એવું આ રીતનું બાજુમાં પાપ્યું ત્યારે ગુજરાતી વાળું સૂત્ર યાદ રાખવાનું, ગુજરાતી વાળું સૂત્ર કયું? તો કે કર્ણ નો વર્ગ બરાબર સામેની બાજુ નો વર્ગ વત્તા પાસેની બાજુ નો વર્ગ। સામેની બાજુ આપણને મળી 15 ને પાસેની બાજુ મળી 8, સેના પરથી કોટનું સૂત્ર લખ્યું પાસાવાળું, એટલે તો સામેની બાજુ છે 15, 15 નો વર્ગ, પાસેની બાજુ છે એટલે 8 નો વર્ગ, 15 નો વર્ગ 225, 8 નો વર્ગ 64, 15 નો વર્ગ 225 અને 8 નો વર્ગ 64, આનું ટોટલ કરીએ 5 ને 4 9, 6 ને 2 8 અને 2 289। કર્ણ માટે કર્ણ અહીંયા વર્ગ હતો, આ કર્ણ છે એનો વર્ગ હતો, વર્ગ કાઢીએ એટલે આ બાજુ થાય વર્ગમૂળ 289 નું વર્ગમૂળ, 289 નું વર્ગમૂળ થાય 17, તો આપણને કર્ણ મળી ગયો 17। મિત્રો સાવ સહેલું છે, cot A બરાબર પાસેની બાજુ 8, સામેની બાજુ 15, પાયથાગોરસનું સૂત્ર લખ્યું કર્ણનો વર્ગ બરાબર બાકીની બાજુનો વર્ગનો સરવાળો, બાકીની બાજુ એટલે સામેની બાજુ અને પાસેની બાજુનો, 15 નો વર્ગ 225, 8 નો વર્ગ 64, એનું ટોટલ કર્યું 289, 289 નું વર્ગમૂળ થયું 17। હવે આપણે રકમમાં પૂછ્યું છે સાઇન એ અને સેક એ, તો અહીં આપણે લખીએ સાઇનનું સૂત્ર છે સાક, સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ કેટલી છે? 15, અને કર્ણ કેટલો છે? 17, તો જવાબ મળી ગયો સાઇન એની કિંમત મળી 15 ના છેદમાં 17, સાઇન એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ આપણી પાસે તૈયાર છે 15 અને કર્ણ મળ્યો 17। ત્યાર પછી આપણને બીજું પૂછ્યું છે સેક એ, સેક એ આ પૂછ્યું છે, સેક એ આપણી પાસે કપા કર્ણના છેદમાં પાસેની બાજુ, તો કર્ણ આપણને મળ્યો 17 અને પાસેની બાજુ આપણી પાસે હતી 8, તો આ આપણને મળી ગયું 17 ના છેદમાં 8 અને સાઇન મળ્યું આપણને 15 ના છેદમાં 17। અહીંયા સાઇનનું સૂત્ર સાક, સામેની બાજુ 15 છે, કર્ણ છે 17, શેકનું સૂત્ર છે કપા, કર્ણ છે આપણે 17 અને પાસેની બાજુ છે 8, એટલે 17 ના છેદમાં 8 મળ્યું।